માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને હું પ્રાર્થના કરીશ કે તેઓ તેમના ભાવોને પ્રગટ કરે. ગુજરાતમાં અનેક સંતો એમના કર્મ, એમના આશીર્વાદ, એમના તપથી આપણું ગુજરાત એ પાવન અને પ્રતિષ્ઠિત છે. એવા જ પૂજ્ય સંતરામજી મહારાજ કે જેમણે અહીંયા વર્ષો સુધી લોકોની સેવા કરી છે, ગરીબ લોકોને ઉપયોગી બન્યા છે, જ્ઞાતિ જાતિ કોઈ પણ વાતને રાખ્યા વગર જીવ માત્રની સેવા અને એમના દ્વારા જે અહીંયા તપ થયું છે અને એને કારણે આ સંતરામ મંદિર આજે સમગ્ર ગુજરાતીઓ માટે એક આદર શ્રદ્ધાનું પ્રતીક છે. આ 188મો સમાધિ મહોત્સવ અનેક જનસેવાઓની અહીંયા સતત ચાલતી આવી છે અને આજે પણ પરમ પૂજ્ય રામદાસજી મહારાજ એ પ્રવૃત્તિને સતત આગળ વધારી રહ્યા છે. ત્યારે એમને સંતરામજી મહારાજને અને પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજને યાદ કરીને આપણે સૌ, જે નરેન્દ્રભાઈ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્રને લઈને સર્વ સુખી તો સુખી આપણે, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હે, અને બધાના સુખે સુખી બધાના દુઃખે દુઃખી, એ રીતે આપણે સૌ એકબીજાને ઉપયોગી બનીએ. પૂજ્ય મોરારી બાપુ જે રીતે હમણાં રામદાસજી મહારાજે કીધું, રામદેવજી મહારાજે કીધું કે એમના વાણી અને એમના જ્ઞાન દ્વારા આપણે સૌ ભક્તિમાં આપણા આત્માના કલ્યાણને અર્થે આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા સંત મહંતો એ આપણે એમના કથારસ દ્વારા, રામકથા દ્વારા આપણે ઘણું માર્ગદર્શન આપી રહ્યા છે. મને આનંદ છે કે આજે આપ બંને મહાનુભાવો, બંને મહંતો સંતો ના વંદન કરવાનો પણ મને મોકો મળ્યો અને સમાધિ ઉપર મસ્તક નમાવાનો પણ આજે મને તક મળી. ભાગ્યશાળી છું અને આપણે સૌ સંતરામજી મહારાજ અને એમના કરેલા કામોને ધ્યાનમાં રાખી અને આપણે સૌ માનવ સેવાના કામમાં મદદરૂપ બનીશું એ જ અપેક્ષા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે આ કાર્યક્રમો દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુને વધુ જનસેવાના કામો સંતરામ મંદિર દ્વારા થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં જળસંચયથી માંડીને અને મહારાજની સિદ્ધિ માર્ગદર્શન નીચે આપણે ગલતેશ્વર મંદિરનો પણ જીર્ણોદ્ધારનું કામ પણ આગળ વધારી રહ્યા છીએ અને આપણી ધરોહર અને આપણા માનબિંદુઓને આપણે વધુ સારી રીતે પ્રસ્થાપિત કરીને ભવિષ્યની પેઢી એમાંથી માર્ગદર્શન મેળવી અને એમનું કલ્યાણ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ફરી વખત પૂજ્ય મોરારી બાપુ, રામદેવજી મહારાજ, અન્ય સાધુ સંતોને વંદન કરી મારી વાત પૂર્ણ કરું છું.